આજે આપણે બનાવશું દિવાળી માટે એક નવી રીતે પૂરી બનાવવાના છે. અને આ પૂરી એટલી સરસ લાગે છે અને તમારે આ ખાજાની પણ જરૂર ના બને પડે એ રીતે આ પૂરી બને છે. આ પૂરીનો ટેસ્ટ તમે ખાજા ખાતા હોય, ખાજલી ખાતા હોય, મરીવાળી એવો ટેસ્ટ આવે છે. તો ચાલો આપણે આ પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એ માટે મેં 1 ટેબલસ્પૂન જેટલા આખા મરી લીધા છે અને 1 ટેબલસ્પૂન જેટલું જીરું લીધું છે, આખું જીરું, અને મિક્સરમાં અધકચરા આ રીતે ક્રશ કરી લીધા છે. હવે પૂરી બનાવવા માટે મેં 1 કપ જેટલો મેંદાનો લોટ લીધો છે અને એમાં આ અધકચરા વાટેલા મરી અને આખું જીરુંને આપણે એડ કરી દઈશું. સાથે આપણે આ પૂરીનો લોટ આપણે ઘરની ફ્રેશ મલાઈથી બાંધવાનો છે. એનાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને સરસ બને છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. અને મલાઈ છે એ ફ્રેશ લેવાની છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે દૂધ ગરમ કરીએ, ઉપર જે મલાઈ જામે છે એ મલાઈ લીધી છે અને સાથે 1/4 ટીસ્પૂન જેટલું હિંગ એડ કરી છે. અને આ રીતે આપણે મલાઈ અને લોટને મિક્સ કરતો જવાનો છે. હાથેથી એવી સરસ રીતે પહેલાં આપણે એકદમ મિક્સ કરવાનો છે. મેંદાના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો. મલાઈ એડ કરવાથી તમારે મોણની જરૂર નહીં પડે. અને આ રીતે આપણે મિક્સ કરી પહેલા અને પછી થોડું થોડું પાણી એડ કરીશું અને લોટ બાંધી લેશું. પહેલાં મલાઈ સાથે લોટને મિક્સ કરો ખૂબ જ જરૂરી છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને પછી થોડું થોડું પાણી જરૂર મુજબ એડ કરી અને લોટ બાંધવાનો છે. લોટને આપણે બાંધવા મીડિયમ કઠણ બાંધવાનો છે, બહુ કઠણ નહીં અને એકદમ સોફ્ટ નહીં, પરોઠાના લોટ બાંધીએ એ ટાઈપનો બાંધવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. આ રીતે આપણે પૂરીનો લોટ બાંધી લઈશું અને 1 ચમચી જેટલું તેલ ઉપર એડ કરી અને મિક્સ કરી લેશું. આ લોટને બાંધીને તમારે 10-15 મિનિટ સુધી રેસ્ટ કરવા દેવાનો છે. રેસ થઈ ગયા પછી આ રીતે આપણે પાછું મિક્સ કરી લેશું અને આ રીતે મોટી સાઈઝના ગોયણા તૈયાર કરી લેશું. અને આ રીતે એક મોટી રોટલી આપણે બનાવવાની છે. એકદમ પતલી રોટલી રાખવાની છે.
તમે જોઈ શકો છો કે આપણે એકદમ પતલી આ રોટલી તૈયાર કરી છે. હવે આપણે ઉપર થોડું એવું તેલ લગાવી દઈશું. હવે આ રીતે આપણે રોલ બનાવી લઈશું. તમે જોઈ શકો છો કે કેવા સરસ આપણે રોલ અંદરથી ગોયણાનો તૈયાર થયા છે. અને આ રીતે આપણે બધા ગોયણા બનાવી તૈયાર કરી દઈશું પૂરી બનાવવા માટે. હવે આ રીતે આપણે પ્રેસ કરીને બધા ગોળા બનાવશું. હવે આ રીતે આપણે પૂરી બનાવી અને તૈયાર કરી લઈશું. અને પૂરી ફૂલે ના જાય એ માટે આ રીતે કાંટાની મદદથી વચ્ચે કાણા પાડી લેશું. આ રીતે બધી પૂરી બનાવી અમને આપણે તૈયાર કરવાની છે. આ પૂરી તમને ટેસ્ટમાં સુરતી ખાજા ખાતા હોય એ ટાઈપનો લાગે છે. આ રીતે બધી પૂરી આપણે બનાવી અને તૈયાર કરી લઈશું. સાથે જ આપણે તેલ ગરમ કરી અને પૂરીને આ રીતે તળી લેશું. જેટલી આપણા તેલમાં સમય એટલી જ એડ કરવાની છે, વધારે ના કરવી. નહીતર અંદર વચ્ચેથી કાચી રહેવાની શક્યતા વધે જાય છે, એ ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે આપણે બધી પૂરી બનાવી તળી અને તૈયાર કરી લેશું. તમને આ મારી પૂરીની રેસીપી કેવી લાગી એ જરૂર કોમેન્ટ કરીને કહેજો. જો ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રીતે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસની. અને આ રીતે બંને સાઈડ પલટાવી એકબીજાથી ચેન્જ કરી સાઈડ અને તળી લેવાની છે. આ પૂરી બહુ જ સરસ લાગે છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો.
આ રીતે બધી પૂરી બનાવી અને તૈયાર કરી. આ પૂરી નાના બાળકોથી માંડી મોટી ઉંમરના સુધીના લોકો પણ ખાઈ શકે છે, એટલી સોફ્ટ હોય છે. બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે આ પૂરી, જેથી કરીને નાના બાળકો અને મોટા વડીલો પણ ખાઈ શકે છે. દિવાળીના નાસ્તામાં આ એક નવી રેસીપી પણ એડ થઈ ગઈ છે અને બીજી પણ ઘણી રેસીપી બનાવી છે, તો તમે મારી ચેનલ ઉપર ચેક કરી શકો છો. અને આ પૂરી તેલવાળી પણ નથી હોતી, ઉપરથી તેલ વાળી લાગતી હોય એ પણ નહીં, પૂરી એકદમ થઈ જાય છે. તો આ રેસીપી એક વખત જરૂર ટ્રાય કરજો.